આપણા ગુજરાતના પ્રદૂષિત શહેરોની વાત કરીશું. શરૂઆત અમે ભરૂચથી કરીશું. ભરૂચ અને અંકલેશ્વરમાં હવાના પ્રદૂષણનો મામલો હાઈકોર્ટમાં પણ ગયો છે. અંકલેશ્વરમાં કેમિકલ ઉદ્યોગો દ્વારા ભૂતિયા પાઇપલાઇનો દ્વારા પ્રદૂષિત પાણીને ગટરમાં છોડાય છે. કેમિકલયુક્ત આ પાણીથી ગેસ નીકળે છે, એટલે હવાના પ્રદૂષણની સાથે જમીન પણ પ્રદૂષિત થાય છે. ભરૂચ અને અંકલેશ્વરમાં સેંકડો ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ આવેલા છે. અનેક એકમો અહીં જોખમી કેટેગરીમાં સામેલ છે, જે પ્રદૂષણ ફેલાવે છે. એકમો માટે ઉપયોગમાં લેવાતા ભારે વાહનોથી પણ અહીં સતત પ્રદૂષણ ફેલાય છે. અંકલેશ્વરમાં અંકલેશ્વરનો AQI એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ 87 છે. આ તો વાત થઈ ભરૂચની. હવે અમે ગુજરાતના મુખ્ય શહેર અમદાવાદની વાત કરીશું, જે શહેર આધુનિકતા સાથે હરણફાળ ભરી રહ્યું છે અને વિકસિત રહ્યું છે. પણ અહીં સૌથી મોટી જો કોઈ સમસ્યા હોય તો તે પ્રદૂષણની છે. ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું કે અમદાવાદના પીરાણામાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 118 છે, એટલે સૌથી મોટું ચિંતાનું કારણ. બોપલ, અમદાવાદનો બોપલ એરિયા જે સૌથી ઝડપ સાથે અત્યારે વિકસી રહ્યો છે, એ બોપલમાં પણ પ્રદૂષણનું પ્રમાણ સૌથી વધારે એટલે કે 170 છે. અને નવરંગપુરામાં પણ, અમદાવાદના જ આ નવરંગપુરા વિસ્તારમાં પણ 170 AQI છે. વાહનોના ધુમાડા, કન્સ્ટ્રક્શન સાઇટ અને ઔદ્યોગિક એકમોથી પ્રદૂષણ SG હાઈવે પર વધી રહ્યું છે. પ્રદૂષણના કારણે ધુમ્મસની હળવી ચાદર આ જ રીતે છવાઈ જાય છે. અમદાવાદના રાયખડ અને રખિયાલમાં સૌથી વધુ પ્રદૂષણ આપણને ફેલાયેલું જોવા મળી રહ્યું છે, એટલે માસ્ક પહેરીને બહાર નીકળવું એ હિતાવહ છે. હવે વાત ગુજરાતના વલસાડની કરીશું અને સાથે વાપીની તસવીરો પણ બતાવીશું. બંને ઔદ્યોગિક એકમો છે અને બંને જગ્યાએ ઔદ્યોગિક એકમો વધુ હોવાના કારણે હવાનું પ્રદૂષણ ચિંતાજનક છે. અહીં સ્થિતિ પર પણ એક નજર કરી લઈએ. બંને ઔદ્યોગિક એકમો હોવાના કારણે વલસાડ અને વાપીમાં AQI એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ 113 છે. કેમિકલ યુક્ત ગંદુ પાણી અહીં પણ સૌથી મોટું કારણ છે. જે વેસ્ટ છે તે વારંવાર સગે વગે થતા હોવાના પણ અહીં આરોપો થતા રહ્યા છે. અને આ જ બધી વસ્તુ એ પ્રદૂષણ ફેલાવે છે અને હવામાં ભળે છે. જે ગુજરાતમાં હવાનું પ્રદૂષણ ઘટાડવા માટે રાજ્ય સરકાર પ્રયાસ પણ કરી રહી છે, જેમ કે ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવામાં આવી રહ્યો છે. જોકે પ્રદૂષિત ઔદ્યોગિક એકમો પર વધારે કડક પગલાં લેવાની જરૂર છે. અને એટલા જ માટે આ ચિંતા પણ એટલા છે કે જે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે તેની આપણા શરીર પર કેવી અસર થાય છે. કારણ કે આપણે ઘરથી બહાર નીકળતાની સાથે આપણા શ્વાસમાં પણ સાથે સાથે ઝેર ભળે છે. હવે હું તમને સમજાવીશ કે હવાના પ્રદૂષણની આપણા શરીર પર અસર કેવી થાય છે. શરૂઆત તમારા ફેફસાથી કરીશું. શ્વાસ વડે પ્રદૂષિત હવા ફેફસામાં જાય છે. આ પ્રદૂષકો ફેફસામાં જમા થતા જાય છે. જેમ જેમ જમા થતા જાય છે એમ એમ આપણા ફેફસાની કામગીરીને તે સૌથી વધારે અસર કરે છે અને આપણા ફેફસા પર આ ઝેરી હવા પોતાનો કબજો જમાવી લે છે. આ ઉપરાંત ક્રોનિકની અસર પણ અહીં આપણને જોવા મળે છે. એટલે કે આ એક બીમારીનો પ્રકાર છે અને તેની અસર પણ આપણને થઈ શકે છે. અને એટલું જ નહીં, ફેફસાનું કેન્સર થવાનું પણ આ ઝેરી હવાના કારણે સૌથી વધારે જોખમ છે. એટલે ઝેરી હવા જેવી શરીરમાં ગઈ કે તમારા ફેફસાને સીધી અસર થવાનું નક્કી છે. ફેફસા બાદ અમે દિમાગની વાત કરીશું. કેવી રીતે હવાના પ્રદૂષકોની દિમાગ પર અસર થાય છે એ પણ જાણવું જરૂરી છે. કારણ કે ફેફસા જ નહીં, આપણું મગજ પણ આવા હવાના પ્રદૂષણનો કારણે એની અસર થાય છે.
હવાના પ્રદૂષકો શ્વાસ વડે દિમાગમાં પહોંચે છે. દિમાગના કોષોને તે સૌથી વધારે નુકસાન પહોંચાડે છે. દિમાગને શરીરના અન્ય અંગોની સાથે કમ્યુનિકેશન કરવું પણ મુશ્કેલ થઈ જાય છે. આ ઉપરાંત તાણ અને બળતરાનું કારણ પણ આ ઝેરી શ્વાસ બની શકે છે. યાદશક્તિ અને શીખવાની ક્ષમતામાં પણ સતત ઘટાડો થઈ શકે છે. હવાના પ્રદૂષણ અને અલ્ઝાઇમર રોગ વચ્ચે સીધો સંબંધ છે. અલ્ઝાઇમર રોગનું જોખમ પણ આ ઝેરી હવાના કારણે સૌથી વધારે વધી જાય છે. ફેફસા અને દિમાગ બાદ હવે અમે તમારી આંખોની વાત કરીશું. કેવી રીતે આંખોને પણ અસર થાય છે આ ઝેરી હવાની તે પણ જાણીશું. ક્રોનિયાને નુકસાન થાય છે. આંખોમાં સતત આ જ પ્રકારની સ્થિતિ રહેવાના કારણે ખંજવાળ આવે છે અને એટલું જ નહીં, આ પ્રદૂષકો આંખોને ડ્રાય બનાવે છે. પ્રદૂષકોના કારણે આંખોમાં ઇન્ફેક્શન થઈ શકે છે, જે આંખને સીધું નુકસાન પહોંચાડે છે. આંખો આવી વારંવાર આંખ લાલ થઈ જવી, આ સ્થિતિ પણ આ ઝેરી હવાના કારણે જ થાય છે. એટલે આપણે સજાગ રહીશું તો આ તમામ સમસ્યાથી છુટકારો મળશે. હવે દિલની વાત કરીશું, કેમ કે પ્રદૂષકો આપણા હાર્ટ પર પણ સીધો હુમલો કરે છે. લોહીને પંપ કરવાની હૃદયની ક્ષમતાને આ પ્રદૂષકો સીધી અસર કરે છે, જેના કારણે હાર્ટ અટેકનો ખતરો અનેક ગણો વધી જાય છે. પ્રદૂષકોના કારણે હાઈ બ્લડ પ્રેશરનું જોખમ પણ સૌથી વધારે હોય છે. હવામાં રહેલા પ્રદૂષકોના કારણે સ્કિનને પણ અસર થાય છે, એના લીધે બળતરા અને ખંજવાળની સમસ્યા થઈ શકે છે. હવાના પ્રદૂષણ આપણા ગુજરાત સહિત સમગ્ર દેશમાં છે. ગુજરાતમાં જ્યાં પ્રદૂષણ ઓછું હોય એવા વિસ્તારના લોકો સર્જિકલ માસ્ક પહેરી શકે છે, પરંતુ અમદાવાદ, વલસાડ અને ભરૂચ જેવા વધારે પ્રદૂષિત વિસ્તારના લોકોએ N95 કે N99 માસ્ક પહેરવા જોઈએ. હવાના પ્રદૂષણને ઘટાડવા માટે તમે પણ યોગદાન આપી શકો છો. જરૂરિયાત પૂરતો જ પોતાના વાહનોનો ઉપયોગ કરો, શક્ય હોય તો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરો. તમારી પાસે ખુલ્લી જગ્યા હોય તો છોડવા રોકો, કેમ કે જ્યાં છોડ છે ત્યાં રણછોડ છે, અને જ્યાં રણછોડ છે ત્યાં આપણે જીવિત છીએ. કારણ કે આ જ વસ્તુ આપણા પરિવાર પર હાવી થઈ રહી છે. ઘરમાં પ્રવેશતાની સાથે જ આ મુશ્કેલી આપણે ઘરે લઈને જઈએ છીએ, અને ઘરની બહાર નીકળતાની સાથે જ આપણે આ જ પ્રદૂષણનો શિકાર બનીએ છીએ. હવામાં એટલું ઝેર ભળી ગયું છે કે તેને તેમાંથી બહાર નીકળવું એ સૌથી મુશ્કેલ છે. સમયની સાથે જો આપણે પણ સજાગ નહીં થઈએ, બચેલી પ્રકૃતિનું જતન નહીં કરીએ, તો આવનારા દિવસો આવનારી પેઢી માટે સૌથી વધારે ઘાતક સાબિત થશે. કારણ કે અહીં સજાગ થવાની જરૂર છે, અહીં જીવતું રહેવું હશે તો આપણે પ્રકૃતિનું જતન કરવું પડશે. કારણ કે પ્રકૃતિ સાથેના ચેડાના કારણે જ આ સ્થિતિ ઊભી થઈ છે. આવનારા દિવસો આના કરતાં પણ વધારે ઘાતક હોઈ શકે છે. એટલે જો આપણે સાવધાન નહીં રહીએ તો આપણા સાથે આપણો પરિવાર પણ અહીં ચિંતામાં મુકાશે, અને વચ્ચે આપણી સમસ્યા, આપણા સંતાનો, આપણા વડીલો અને આખો આપણો આ પરિવાર આ ઝેરી હવાના સકંજામાં આવી જશે તો તેને કોઈ નહીં રોકી શકે. એટલે જરૂર છે તો ફક્ત સજાગ થવાની, આવા પ્રદૂષણને અટકાવવાની અને સાથે વૃક્ષોનું જતન કરવાની. કારણ કે જ્યાં વૃક્ષો હતા તેનું નિકંદન નીકળી ગયું અને એની જગ્યાએ મોટા મોટા પ્લાન્ટ ઊભા થઈ ગયા, અને એ ચીમનીમાંથી જે ધુમાડો નીકળે છે એ શહેરમાં ભળે છે, અને શહેરમાં ભળતાની સાથે એ લોકોના શ્વાસમાં પણ જાણે ઘર કરી જાય છે.